यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नी ब्रह्मपुरेषु भावैभवान् दिव्ये निजे राजते यो धृत्वाऽत्र नराकृतिं च सवृषां भक्तिं विदे निक्षितौ तं दार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्दिदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात् શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાદિતનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમનું સિત્તેરમું કાકાભાઈનું ચોરને કાંટો વાગ્યાનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેરના ચૈત્ર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર હતા અને માથે હિરકોરનું ધોળું ધોત્યું બાંધ્યું હતું ને દોડો ખેસ પહેર્યો હતો ને દોડી ચાદર ઓઢી હતી ને હસ્તકમરમાં તુલસીની માળા લઈને ફેરવતા હતા ને પોતાના મુકારવી આગળ બારમહંસ સદા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી આ વચનાવણમાં આપણે જોયેલું કાકાભાઈ પોતે પ્રશ્ન પૂછે છે કે અંતરની અંદર એક વિષય ભોગવવાની હા પાડે છે એ હા પાડે છે કોણ છે ને ના પાડે છે એ કોણ છે ખૂબ જ અંતરદ્રષ્ટિ ભર્યો એમનો આ પ્રશ્ન છે સતત આધ્યાત્મિક માર્ગની અંદર જાગૃતિ હોય જેના જીવનમાં એ જ આવા પ્રશ્નો પૂછી શકે તો કાકાભાઈ પોતે કેવો સત્સંગ કરતા હશે કેવી અંતરદૃષ્ટિ કરતા હશે એ આપણને ખબર પડે આપણને આ રોજબરોજના જીવનની અંદર અનુભવ છે જો અંતરદ્રષ્ટિ કરીએ તો આપણને ખબર પડે કે અંતરની અંદર આપણને ક્યારેક વિષય ભોગવવાની ઈચ્છા થઈ જાય ક્યારેક એને ત્યાગની ઈચ્છા થઈ જાય ક્યારેક ભગવાનની અંદર આપણે જોડાઈ જઈએ ભગવાનની ભક્તિ કરીએ આરતી કરીએ દંડવત કરીએ પૂજા વ્યવસ્થિત કરીએ બધું વ્યવસ્થિત કરવાનું મન થાય અને ક્યારેક કરવા ખાતર કરવાનું મન થાય તો આ બધું અંતરની અંદર એ ચાલતું જ હોય છે તો આ જે અંતરની અંદર લડાઈ ચાલે છે એમાં ક્યારેક આપણને ભગવાન ભજવાનું ભગવાનમાં જોડાવાનું મન થાય છે અને ક્યારેક વિષયની અંદર જોડાવાનું મન થાય છે તો એ હા પાડે છે કોણ છે વિષય ભોગવવાની અને ના પાડે છે કોણ છે એ પ્રશ્ન અહીંયા કાકાભાઈએ પૂછ્યો નિત્યાનંદ સ્વામી એવો જવાબ આપેલો કે વિષય ભોગવવાની હા પાડે છે મન છે ના પાડે છે જીવ છે શ્રીજી મહારાજ પોતે એ ઉત્તર માન્ય રાખતા નથી એ પણ આપણે વિગતથી જોયેલું કારણ કે જીવ અને મનને તો મિત્રતા છે પછી શ્રીજી મહારાજ વિસ્તારથી અંતરની અંદર જીવની અંદર અનાદિકાળથી બધા જે શબ્દો પડે છે જન્મ્યાધારથી શબ્દો પડે છે અને અનંત જન્મના પણ બધા વિષયને બધું પડેલું છે એની વાત કરે છે કે જન્મ્યા આધારથી જ બધા કુસંગીના શબ્દો પણ પડેલા છે અને કુસંગીના રૂપ અને પંચ વિષય એ પણ પડેલા છે અને એની સાથે સાથે સત્સંગીના સંતના એ શબ્દો પણ પડેલા છે કે આપણે આત્મા છીએ દેહ નાશવંત છે ભગવાન સત્ય છે અને પંચ વિષય પણ નાશવંત છે આ બધા શબ્દો પડેલા છે તો પરસ્પર શ્રીજી મહારાજ કે શબ્દની લડાઈ ચાલે છે એ વાત શ્રીજી મહારાજે કીધી તો આવી અંતરદ્રષ્ટિની એક સરસ વાત મહારાજ પોતે કરી પ્રથમના ત્રીસમા વચનોની અંદર શ્રીજી મહારાજે કહ્યું મહારાજ દીનાથ ભટ્ટ પ્રશ્ન પૂછે છે એના જવાબમાં આપે છે કે આખા દિવસની અંદર બે ત્રણ ચાર સ્થૂળ ઘાટ તમારા જેવા બુદ્ધિમાન હોય એને ઓળખ્યામાં આવે બીજાને તો કંઈ ઓળખ્યામાં આવે જ નહીં તો સ્થૂળ ઘાટ પકડવા એ પણ અઘરા છે તો આવા સૂક્ષ્મ ઘાટ સૂક્ષ્મ સંકલ્પો પકડવા એના માટે તો કેવી જાગૃતિ કેવી અંતરદ્રષ્ટિ જોઈએ એ આવા પ્રશ્ન ઉપરથી ખબર પડે તો શ્રીજી મહારાજ પોતે હવે પરસ્પર આ શબ્દો પડેલા છે અને શબ્દની વાત કરે છે એટલે શ્રીજી મહારાજ ઉત્તરની અંદર એ આપે છે કે વિષય ભોગવવાની હા પાડે છે એ પણ જીવની અંદર રહેલા કુસંગીના શબ્દો છે અને વિષય ભોગવવાની ના પાડે છે એ આપણા અંતરની અંદર જીવની અંદર આ ભગવાનને સંતના જે શબ્દો પડેલા છે એ શબ્દો અંદરથી બહાર આવે છે અને એ ના પાડે છે કે ભાઈ આ વિષય તો નાશવંત છે તુચ્છ છે અનંત જન્મો સુધી ભોગવેલા છે આ બધા જે શબ્દો પડેલા હોય તો એ શબ્દ જ અંદરથી એ બહાર આવે છે ને એક વિષય ભોગવવાની હા પાડે છે કુસંગીના શબ્દો અને સંતના શબ્દો એ વિષય ભોગવવાની ના પાડે છે તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દ અને તેના રૂપ તે પંચ વિષય સહિત રહ્યા છે અને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાનીને વિષય ખંડનનીને જગત મિથ્યાની વાર્તા કરી તે સંતની વાર્તા અને સંતના રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યા છે સત્સંગ થયો ત્યાર પછી આ સંતના શબ્દો પડે અને જેને બાળપણથી સત્સંગ હોય અને જો માતા પિતા જાગ્રત હોય તો કાલે આપણે વાત કરેલી કે બાળપણથી જ આ સત્સંગ દીક્ષાના અને સત્સંગના બધા સંસ્કારો આપણી ઉપાસનાની દ્રઢતા એ બધું બાળપણથી જ નાખે છે માતાના ગર્ભમાં હોય ત્યારથી નાખે છે અને આપણે જોયું સત્સંગ દીક્ષા મુખપાટ ચાર ચાર વર્ષના બાળકો કરે છે હમણાં અહીંયા આફ્રિકાની અંદર પણ આપણે સત્સંગ દીક્ષા મુખપાટ સ્પર્ધા ચાલે છે તો કેપ્ટાઉનની અંદર પણ આપણા એક સત્સંગી છે એ સતીશભાઈ એ પણ પોતે એમના ચાર વર્ષનો દીકરો છે એને સત્સંગ દીક્ષાના શ્લોકો સંસ્કૃતની અંદર મુખપાટ કરાવવાનું ચાલુ કરી દીધું તો જો માતા પિતા જાગ્રત હોય તો આવું પરિણામ પણ આવે છે કે બાળપણથી જ આવા સંસ્કારો નાખે છે હવે એમને તો ગુજરાતી આવડતું નથી હવે સતીષભાઈના ફાધરને પણ ગુજરાતી નથી આવડતું સતીષભાઈને નથી આવડતું ઇંગ્લિશ જ આવડે છે ગુજરાતી માંડ થોડું અતિ થોડું સમજી શકે છે પણ એના બાળકને અત્યારથી આવા સંસ્કાર માતા પિતા આપે છે અને સત્સંગ દીક્ષા ગ્રંથ એ ચાર વર્ષના બાળકને પણ મુખપાટ કરાવે છે ભગવાન આગળ બેસી અને શ્લોકો પોતે બોલે છે તો આવી રીતે બાળપણથી જો આવી રીતે સંસ્કાર આપવામાં આવે તો એ શબ્દો પણ અંતરની અંદર એવા દ્રઢ કરી જાય તો પછી એ જ્યારે મોટો થાય ત્યારે વિષય અને બધું સામે આવે તેની સામે આ શબ્દો આવીને રહે અને લડી શકે અને પેલા શબ્દોને કુસંગીના શબ્દોને પાછા હટાવી દે તે સંતની વાર્તા અને સંતના રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યા છે તે બે લશ્કર છે એ તે સામસામાં ઊભા છે શબ્દરૂપી લશ્કર એ સામસામાં ઊભા છે જેમ કુરુક્ષેત્રને વિશે કૌરવ અને પાંડવના લશ્કર સામસામાં ઊભા હતા ને પરસ્પર તીરને ને બંદૂકને તોપને ઝંઝાળોની લડાઈ થતી હતી શ્રીજી મહારાજ હવે મહાભારતનું દ્રષ્ટાંત આપે છે કૌરવ અને પાંડવને જે યુદ્ધ થયું અને એની અંદર સામસામાં કૌરવ અને પાંડવના પાંડવના લશ્કર ઊભા હતા એટલે શ્રીજી મહારાજ એ શાસ્ત્રોની અંદર જે વાત આવે છે ને એ સત્ય છે એ કાલ્પનિક નથી એ ઉપદેશ આપવા માટેની કથા નથી કારણ કે ઘણા એવું પણ માને છે કે મહાભારતનું યુદ્ધ થયું નથી આ તો ખાલી વ્યાસજીએ પોતે પોતાની કલ્પનાથી ઉપજાવ્યું શ્રીજી મહારાજ કે નહીં કૌરવને પાંડવના લશ્કર સામસામા ઊભા હતા અને પરસ્પર આવી રીતે લડાઈ થતી હતી એવું શ્રીજી મહારાજ કહે છે જેમ કુરુક્ષેત્રને વિશે કૌરવને પાંડવના લશ્કર સામસામા ઊભા હતા અને પરસ્પર તીરને બરછીને બંદૂકને તોપની ઝંઝાળોની લડાઈ થતી હતી અને કોઈક તળ તરવારે લડતા હતા ને કોઈક ગદાએ લડતા હતા ને કોઈક બથોવત લડતા હતા ને એમાં કોઈકનું માથું ઉડી ગયું ને કોઈકની સાથળ કપાઈ ગઈ એમ કચ્છર ઘાણ ઉડતો હતો આ શ્રીજી મારા દ્રષ્ટાંત આવે બધા એ વખતે બધા ક્ષત્રિય ભક્તો એને જાગ્રત થઈ જાય કે લડાઈની વાત આવે એટલે તેમાં જીવના અંતઃકરમાં પણ જે કુસંગીના રૂપ છે તે પંચ વિષય રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે અને વળી જે આ સંતના રૂપ છે તે પણ ભગવાન સત્યને જગત મિથ્યાને વિષય ખોટા એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે અને એ બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે તે જ્યારે કુસંગીનું બળ થાય છે ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થઈ આવે છે અને જ્યારે સંતનું બળ થાય ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થ નથી થતી એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે શ્રીજી મહારાજ કહે છે કે બસ આવી રીતે અંતઃકરણની અંદર સતત એ લડાઈ એ ચાલતી હોય છે એમાં કુસુંગીનું બળ વધે તો વિષય ભોગવવાની ઈચ્છા થાય ને સંતનું બળ વધે તો વિષયના ત્યાગની ઈચ્છા થાય તો પરસ્પર જે લડાઈ એ અંતરની અંદર સતત યુદ્ધ ચાલે છે આ યુદ્ધ ચાલે એની અંદર શુરવીર હોય જે મહાભારતના સૈન્યની અંદર વાત કરી કે એ વખતે જો શૂરવીર હોય એને મસ્તક કપાઈ જાય તો પણ એ પાછો ન પટે એ કોઈ દિવસ પાછું પગલું ડગલું ભર્યું તે ના હટીએ ના હટીએ એ આગે જ કુજ કરે એ આગળ જ નીકળી જતો હોય છે એટલે આધ્યાત્મિક માર્ગની અંદર પણ શૂરવીર સાથે ભક્તને સંતને સરખાવેલા છે આધ્યાત્મિક માર્ગની અંદર ચાલે એને પણ બહારના જે શૂરવીર છે એ જેમ લડે છે એવી રીતે અંતરમાં પણ આ આપણે લડવાનું છે એની સાથે સરખામણી પરમહંસોએ નિષ્કુળાન સ્વામી બ્રહ્માંડ સ્વામી મુક્તાન સ્વામી બધે વગેરે સંતોએ ખૂબ સુંદર રીતે વર્ણન કરીને શુરવીરનું વર્ણન કરીને આપણને ઉપદેશ આપેલો છે નિષ્કુળાન સ્વામીએ એમના કીર્તનની અંદર લખ્યું સુરો જય મરણ માલડવા ધરે હૈયામાં અતિ ઉલ્લાસ પેટ કટારી મારી પગ પર ઠે પેટ કટારી મારી પગ પર ઠે તેને કે સંતો દોયલું થાવું હરિદાસ પહેલાના સમયની અંદર શુરવીર હોય એ લડવા માટે નીકળે ને તો પેટની અંદર કટારી પોતે જ મારે અને પછી એ ઉપર કપડું બાંધી દે પેટ ઉપર એટલે એને નક્કી જ છે કે હવે મારે મરણિયા થઈને લડવાનું છે અને હું પાછો આવીશ તો પણ જેવું પેટમાંથી કટારી કાઢીશ એટલે મારે મરી જ જવાનું છે મૃત્યુ નિશ્ચિત જ છે એટલે પછી રણની અંદર એ પોતે એકદમ શુરવીર થઈને જરા પણ પાછો હટ્યા વગર એ લડતો હોય છે અને કાયર હોય એવો વિચારે કાયર મન કરે મન સુભા રે શું આસપાસ એમ કરતા જો ચડી ગયા ચોટે તો તરત લે શું મુખે ગાસ રે સંતો દોયલું થાવું હરિદાસ શુરવીર હોય કોઈ દિવસ મરી જાય રણની અંદર મરે પણ સામેના જે છે શત્રુ છે એને ચરણ પકડે નહીં અને કાયર હોય એ તો આમ દૂર ઉભા રહે આસપાસ આમ છેડે ઉભા રહે પાછળ ઉભા રહે અને એમ કરતા પણ કે જો શત્રુને આગળ આપણે આવી ગયા શત્રુની સામે આવી ગયા તો એને ચરણ પકડી લઈશું અને ચરણ પકડી લે આપણે હમણાં પ્રથમના યજ્ઞ સિત્તેરમાં વચના આગળનો વચનાવર્ એની અંદર મહારાજે કીધું ને પહેલાંના સમયમાં કેવું હતું કે જે શરણે આવ્યો હોય ને એને કોઈ મારે નહીં એટલે કે આપણે બચી જઈએ એટલા માટે શરણું સ્વીકારી લે એમ આધ્યાત્મિક માર્ગની અંદર આ માયાનું જે શરણું સ્વીકારી લે એ માયાથી લડવા માટે પોતે આજુબાજુ જ ઉભા રહે લડવા માટેની હિંમત કરે નહીં અને એમ કરતાં કરતાં પણ આ પંચ વિષય માયા કુસંગ આ બધું સામે આવે તો એનું શરણું સ્વીકારી લે કહેતા એને તાબે થઈ જાય એ વિષય ભોગવવા માંડે તો એ કાયર કહેવાય એ સુરવીર ના કહેવાય નિષ્કુળાનું સમી કહે છે કે સુરા સુરાસંત રીત સરખી કરવો નો વિનાશ કામ ક્રોધ લોભ જીતી ભાવે ભજવા અવિનાશરે સંતો ધોયલું થાવું હરિદાસ કે શુરવીર અને સંતની ભક્તની એ રીત એક સરખી છે શું છે કે કરવો વેરીનો વિનાશ જે શત્રુ છે એનો નાશ કરવો એ જ એ બધાની રીત સરખી છે અને આપણા માટે કયા શત્રુ છે જેમ બહાર પેલા સુરવીર છે એના માટે સામે જે શત્રુ હોય અથવા તો જે આતંકવાદી હોય આ આપણા માટે પણ આ બધા જે કામ ક્રોધ લોભ બધા આતંકવાદી છે આ કુસંગીના બધા શબ્દો છે આ જગત સાચું છે વિષય સાચા છે આ બધા જે શબ્દો પડેલા છે એ બધા આતંકવાદી છે આપણા માટે તો એનો પણ નાશ કરવો એ સંતની ભક્તની એ રીત છે અને એની અંદર એ સુરવીર થાય તો જ એનો નાશ કરી શકે છે બીજો કોઈ નાશ કરી શકતો નથી ભગતજી મહારાજ પોતે એક વખત વાત કરેલી એમાં પંક્તિ બોલેલા કે સદગુરુ કી ભક્તિ સોહી કરે જાકે ધડ પર શિર નહીં અતિ કરડા માર્ગ ચાલે ન કોઈ કાયર ભાગે કરી દેવે રોય કે ભગવાનની આવા સત્પુરુષની ભક્તિ કોણ કરી શકે કે જાકે ધડ પર શીર નહીં માથું કાપી દીધું હોય ને એ જ પોતે આ ભગવાનની સાચી સદગુરુની સત્પુરુષની ભક્તિ કરી શકે સત્પુરુષની રાજી કરી શકે અને જ્યારે કરડા વર્તમાન આવે કરડી બધી વાતો આવે એ વખતે કાયર હોય એ કાયર તો ભાગી જાય પણ શુરવીર હોય કોઈ દિવસ ભાગ્યે નહીં આ પંક્તિ બોલીને ભગતજી મહારાજ એવું કીધું ભગતજી મહારાજ કે ખરેખર આ સત્પુરુષ મળ્યા છે તો સત્પુરુષ મળ્યા છે તો પછી મસ્તક ઘાસની અંદર જે લઈને ફરે તો દસ જન્મની કસર આ એક દિવસની અંદર ટળે એવો આ યોગ પ્રાપ્ત થયો છે તો આપણને પ્રાપ્તિ મોટી થઈ છે ભગવાનને સંતનો યોગ થયો છે તો અનંત જન્મો સુધી તો આપણે માયાને તાબે થયા અનંત જન્મો સુધી કુસંગને તાબે થયા તો હવે આ જન્મે આવા સત્પુરુષનો યોગ થયો છે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે તો આપણે અનંત જન્મની કસર આ જન્મે ટાળવી છે તો એના માટે થોડું એ બળ હિંમત રાખવાની સુરવીર થવાનું હરિનો મારક છે સુરાનો નહીં કાયર કા કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને પ્રીતમદાસ કવિએ પણ આ લખેલું છે કે હરિનો માર્ગ છે સુરાનો ભગવાનનો માર્ગ સુરવીરનો માર્ગ છે નહીં કાયર કાં કામ જોઈ કાયરનું કોઈ દિવસની અંદર કામ નથી પ્રથમ પહેલું મસ્તક મૂકે પહેલું મસ્તક જ મૂકવાનું હોય છે અને પછી જ આગળ થતું હોય છે મુક્તાન સાંઈએ પણ લખ્યું કે મસ્તક ધડામાં જે જને મેલ છે તે ગટ પ્રેમ પ્રવાહ સામે કે ધડો કરે ને પહેલાંના સમયની અંદર ત્રાજવા હતા પહેલાં ત્રાજવા હાથેથી કરીને જોખવાનું બે પલ્લા હોય તો પલ્લા શું એક સરખાના હોય એક સરખાના હોય એટલે પહેલાં પલ્લું બેલેન્સ કરવા માટે શું કરવું પડે કે ભાઈ જે પલ્લું એક બાજુ નમી ગયું હોય તો બીજું જે ઊંચું હોય એની અંદર કંઈક પથ્થર કેવું કંઈક મૂકે નાની કંઈક વસ્તુ મૂકે વસ્તુ મૂકે એટલે જેથી કરીને બે પલ્લા બેલેન્સ થાય તો જે પેલું વસ્તુ મૂકીને એ ધડો કર્યો કહેવાય એ ધડવાની અંદર જ પહેલાં તો મસ્તક મૂકવાનું પછી જે સામે વસ્તુ મૂકાય ઘઉં ચોખા કે બાજરી જે લેવાનું હોય એના માટેના જે વજન એ કિલો બે કિલોના મૂકવાના એ તો જુદા તો ધડો કરવાની અંદર જ મસ્તક મૂકી દેવાનું છે આધ્યાત્મિક માર્ગની અંદર પછી ભગવાનના સુખ માટે ભગવાનની મૂર્તિ માટે અને એના માટે જે મરણિયા થવાનું તેના આગળની વાત છે તો ટૂંકમાં જે સુરવીર થાય ખરેખરો એ જ પોતે આમાં માલ પામી શકે છે મુક્તાં સમય એટલા માટે જ કીધું ને ધીર ધુરંધરા ધરા સુર સાચા ખરા મરણનો ભય તે મનમાં નાણે અર્વની ખરવદળ એક સામા મળે તોરણને તુલ્ય એહને જ જાણે મુક્તાન સ્વામી કે સુરવીર હોય એને નિખરવ એટલે કે એક હજાર કરોડ એ ઘોડે સવારો મળે એવા સૈનિકો મળે અરવ એટલે ઘોડાવ અને નિખરવ એટલે કે એક હજાર કરોડ એટલા બધા સૈનિકો સામે મળે એટલા બધા શત્રુઓ સામે મળે તો પણ કે છે તરણને તુલ્ય એને જાણે તૃણ સમાન જાણે છે કે ભાઈ આ તો કંઈ નથી જે ખરેખર સુરવીર હોય એમ પાછો ના પડે કે ભાઈ આટલા બધા છે અને હું તો એકલો જ છું પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વખત કહેતા હતા કે ઘણા કે ભાઈ આટલી બધી માખીઓ છે અને હું તો એકલો જ છું પણ પ્રમુખ સાંઈ મહારાજ તો એક આમ હાથ કર બધી માખીઓ ઉડી જશે એમ આપણને એવા ભગવાનને સંતનો યોગ પ્રાપ્ત થયો છે એવા સત્પુરુષ મળ્યા છે એટલા માટે ગમે તેટલા સામે શત્રુ છે અનંત જન્મના છે એ પણ પાછા એકદમ આમ જોરદાર છે આપણે તો આ જ મેં કદાચ સત્સંગ થયો હોય બહુ બહુ તો આગલા જન્મમાં થયો હોય એક બે જન્મ પહેલાં થયો હોય અને જ્યારે વિષય ભોગવવાની તો અનાદિકાળથી આપણે ભોગવેલા છે તો અનંત જન્મના વિષયના પાસ પડેલા છે અનંત જન્મના કુસંગના બધા શબ્દો પડેલા છે તો બધા નિખરવ જેટલા જ છે એક હજાર કરોડ કરતાં પણ વધારે આ કુસંગીના શબ્દો અને પંચ વિષય એ અંતરની અંદર પડેલા છે પરંતુ હવે આવા સત્પુરુષનો યોગ થયો છે તો શ્રીજી મહારાજ પોતે અહીંયા સમજાવે છે કે હવે એની સામે યુદ્ધ કરવાનું છે એની સામે હવે આપણે મોરચો માણવાનો છે અને એની સામે આપણે જીત મેળવવાની છે ભલે સહેલું કામ નથી ક્ષરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્ત કવયો વદનતી અસ્ત્રાની ધાર ઉપર કે તલવારની ધાર ઉપર ચાલવા જેવો માર્ગ છે તલવારની ધાર ઉપર આપણે ચાલવું હોય તો કેટલું બધું જાણપણું રાખવું પડે કારણ કે જો વધારે વજન દે તો પગમાં લોહી નીકળે અને બીજું જાણપણું ચૂકે તો પછી પડી જાય કાં પડી જાય કાં પગમાં વાગે એટલે બે રીતે જાળવવું કેટલું અઘરું છે એટલો આધ્યાત્મિક માર્ગ અઘરો છે એ આધ્યાત્મિક આધ્યાત્મિક માર્ગ કઠણ છે પરંતુ ભગવાનને સંત મળ્યા છે એ સંતના યોગ્ય કરીને એ આપણે આધ્યાત્મિક માર્ગ પણ એકદમ સુગમ થઈ જાય છે શ્રીજી મહારાજ અહીંયા એ જ આગળ વાત કરે છે મહારાજ પોતે કહે છે કે આવી રીતે પરસ્પર શબ્દની લડાઈ થાય છે અને એ વખતે જ્યારે આ સંતનું બળ થાય ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થતી નથી કુસંગીનું બળ થાય ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થાય છે એમ પરસ્પર અંતઃક્રમમાં લડાઈ થાય છે કે જેમ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો નીતિર મતિર મમ એ શ્લોકમાં કહ્યું છે જે જ્યાં યોગેશ્વરે એવા જે કૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે ત્યાં જ લક્ષ્મી છે વિજય છે ઐશ્વર્ય છે અને નીતિ છે તેમ જેની કોઈ આ સંત મંડળ છે તેનો જ જય થશે એમ નિશ્ચય રાખવો આ ગીતાનો શ્લોક છે આ ગીતા સાતસો શ્લોકની ગીતા પૂરી થાય અને પછીનો આ શ્લોક છે વ્યાસજી પોતે ભવિષ્ય વાંખે છે કારણ કે હજુ યુદ્ધ શરૂ નથી થયું આપણે જાણીએ છીએ કે યુદ્ધના મેદાનની અંદર કૌરવ પાંડવની સેના સામસામી હતી અને યુદ્ધના શરૂઆતના દિવસે પહેલે જ દિવસે યુદ્ધ શરૂ થતાં પહેલાં કૃષ્ણ ભગવાનને અર્જુન પોતે કહે છે કે સેનયો ઉભય સેનયુ હો ઉભયો મધ્યે રથમ સ્થાપે મેચ યુદ્ધ કે બંને સેનાની વચ્ચે મારો રથ સ્થાપો જેથી કરીને કોની સામે યુદ્ધ કરવાનું છે હું જોઈ શકું અને વખતે અર્જુનને મોહ વ્યાપે છે તો કથા આપણે લાંબી છે પણ પછી યુદ્ધ નહીં કરવું એમ કરીને પોતે બેસી જાય છે રથની અંદર પાછળ પાછળ બેસી જાય છે પછી શ્રી કૃષ્ણ ભગવાન એને ઉપદેશ આપે છે જ્ઞાન આપે છે સાંખ્યની વાત કરે છે આત્માની વાત કરે છે પ્રત્યક્ષ ભગવાનની અંદર તો જોડાવાની વાત કરે છે ગુણ હું તારી સામે છું એટલે મન મના ભવ ભક્તો મદયાજી મામ નમસ્કુરું મામેકમ શરણમ વ્રજ તો મારે શરણે આવ તો બધા જ પાપ થકી અને દુઃખ થકી હું તને મુક્ત કરીશ આ બધી જ્ઞાન આપે છે એટલે અર્જુન પોતે તૈયાર થાય છે કરીશ વચનમ તવ તમે કહો એમ કરીશ અને ગીતા પછી પૂરી થાય છે અર્જુન પોતે લડવા માટે તૈયાર થાય છે હજુ તો યુદ્ધ શરૂ નથી થયું લડવા માટે તૈયાર થયો એ વખતે વ્યાસજી પોતે ભવિષ્ય બાકી દે છે કે યત્ર યોગેશ્વર હ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજય ત્યાં આગળ વિજય નક્કી જ છે ભગવાન છે અને ભક્ત છે સંત અર્થ સમજાવતા કે એવી રીતે આપણે પણ શ્રીજી મહારાજ અને અક્ષર બ્રહ્મ અક્ષરને પુરુષોત્તમ આપણી સાથે છે એટલા માટે આપણો વિજય નક્કી જ છે જેમ યુદ્ધ થતાં પહેલાં જ વ્યાસજીએ બધે ભવિષ્ય બાકી દીધું કે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન કહેતા ભક્ત ભક્ત અને ભગવાન જ્યાં આગળ હશે ત્યાં આગળ એ વિજય નિશ્ચિત હશે એમ આપણા માટે પણ શ્રીજી મહારાજ આવા સત્પુરુષ દ્વારા આપણને મળ્યા છે મોહનસાઈ મહારાજ દ્વારા મળ્યા છે એવા સત્પુરુષનો યોગ છે અને સંતો ભક્તોનો સાથ છે સંત મંડળ મહારાજ કે છે કે સાથમાં છે તો આપણો પણ વિજય એ નિશ્ચિત છે માયા સામેની જીદ એ આપણા માટે પણ નક્કી જ છે એની શ્રીજી મહારાજ બીજી પણ વાત આના પછીના બીજા એક પ્રશ્નમાં ત્રીજા પ્રશ્નની અંદર વાત કરે છે પણ વચ્ચે આને લગતો બીજો પ્રશ્ન પાછો કાકાભાઈ પૂછે છે તો આપણે પણ તો મોહનસં મહારાજ જેવા પુરુષનો યોગ થયો છે તેના બળે ઝઝમવાનું છે એના બળે લડવાનું છે એ વાત મહારાજ પોતે અહીંયા સમજાવે છે અને ત્યાર પછી કાકાભાઈ બીજો પ્રશ્ન પૂછે છે ત્યાર વળી ત્યારે વળી તે કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે એ મહારાજે સંતનું બળ વધે ને કુસંગીનું બળ ઘટે તેનો શું ઉપાય છે મહારાજે કીધું અંતરમાં કુસંગીનું બળ વધે તો વિષય ભોગવવાની ઈચ્છા થાય અને સંતનું બળ વધે તો વિષયના ત્યાગની ઈચ્છા થાય તો અંતરમાં સંતનું બળ વધે અને કુસંગીનું બળ ઘટે એનો શું ઉપાય છે એટલે અનુરૂપ જ આખો પ્રશ્ન ખૂબ સુંદર પૂછે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત બહારના જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે માટે બહારના કુસંગીનો સંગ ન કરે ને બહારના જે સંત તેનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય ને સંતનું બળ વધે એમ છે એમ શ્રીજી મહારાજે કહ્યું શ્રીજી મહારાજ ખૂબ સુંદર વાત કરે છે કે અંદર જેમ આ કુસંગીને સંતના શબ્દોની લડાઈ ચાલે છે તો હવે કુસંગીનું બળ ઘટે ને સંતનું બળ વધે કેવી રીતે અંતરમાં તો શ્રીજી મહારાજ કે બહાર પણ કુસંગ છે અને બહાર પણ સત્સંગ છે હવે બહાર જે કુસંગ છે અને અંદર કુસંગ છે બે એક છે કારણ કે અંદર જે કુસંગ ગયો છે એ પણ શ્રીજી મહારાજે મધ્યના બીજા વતનાવરણમાં કીધું કે એ તો બહારથી જ ગયો છે પૂર્વે પણ આ જન્મમાં નહીં તો ગયા જન્મમાં કે હજાર જન્મ પહેલાં કે લાખ જન્મ પહેલાં એ ગયો છે તો બહારથી જ બહારથી જ બધા વિષય ગયેલા છે એવી રીતે સંતના શબ્દો પણ બહારથી અંદર ગયેલા છે તો શ્રીજી મહારાજ કે બહારના કુસંગીને અંદરના કુસંગી બે એક છે બહાર જે સંત છે અને અંદર જે સંતના શબ્દો છે એ બે એક છે તો હવે બહાર જો કુસંગીનો યોગ થાય તો અંદર રહેલા કુસંગીને પોષણ મળે બળ મળે અને એક જણ હોય મિત્ર એવો અને એવો ખરાબ મિત્ર હોય ને પછી એની જોડે બીજો બળ હોય તો એનું બળ વધી જાય તો બે સરખે સરખા ભેગા થાય બળ વધી જાય એમ અંદર અને બાર બે એક ભેગા થાય તો ઓટોમેટિક અંદરનાનું એ બળ વધી જતું હોય છે એટલા માટે શ્રીજી મહારાજ પોતે અહીંયા કહે છે કે બહાર કુસંગીનો સંગ ન કરે અને અંદર રહેલા તો બહાર રહેલા સંતનો જો સંગ કરે તો પછી સંતનું બળ વધે ને કુસંગનું બળ ઘડેલ ટૂંકમાં બહારથી કુસંગનો ત્યાગ કરવો અને બાર સંતનો સમાગમ વધારવો તો પછી અંદર રહેલા એ સંતનું બળ વધતું હોય છે એટલે બાર કુસંગના ત્યાગની વાત તો આપણે ઘણી બધી પૂર્વે પણ પ્રથમનો આઠમો વચનાઓ પ્રથમનો અઢારમું વચનાઓ એની અંદર જોઈ ગયા છે શ્રીજી મહારાજ પોતે વારંવાર વડતાલના વીસમા વચનાઓમાં તો જનક રાજાની વાત કરે છે જનક રાજાની કેવી ઉચ્ચ સ્થિતિ એની સમજણની પ્રશંસા શ્રીજી મહારાજ કરે છે કે અડધું શરીર તલવારથી કાપે અને અડધું શરીર ચંદનથી ચર્જે એ બેની અંદર સંભાવ આવી ઉચ્ચ સ્થિતિ થઈ હોય તો પણ શ્રીજી મહારાજ કહે છે કે કુસંગ કરવો નહીં એટલે કુસંગ કોઈએ નહીં કરવો જનક રાજા જેવા એ ન કરવો એટલે બીજા એ તો ન જ કરવાનો હોય અને મહારાજ કે જો ગમે તેવો મોટો હોય પ્રથમના બેતાલીસમાં વતનાવળમાં પણ એનું કુસંગે કરીને તો ભૂંડું જ થાય ગમે તેવો મોટો હોય તો પણ કુસંગે કરીને તો એ ભૂંડું થતું હોય છે સારંગપુરના અઢારમાં વચનાઓની અંદર શ્રીજી મહારાજ ખાર ભૂમિનો દ્રષ્ટાંત આપે છે કે ખાર ભૂમિ હોય ત્યાં કશું ઊગે એવું ન હોય અને એની અંદર જો રેલ આવે કેતા આપણે બહુ વરસાદ પડે અને બહુ વરસાદ પડે અને એ વખતે બધી રેલ આવે અને એની અંદર બધું કાપ ને બધું આવે બીજ પણ ઘણા બધા આવે તો ત્યાં આગળ બધો કાપનો થર જમે અને થર જામેન એની અંદરથી પછી મોટા મોટા ઝાડ થાય એમ શ્રીજી મહારાજ કે ભૂંડો સંકલ્પ ઉઠે એમ ન હોય એવું હોય તો પણ શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે કુસંગરૂપી કાંપની રેલ આવે તો અંતરમાં પછી કામ ક્રોધ લોભના મોટા મોટા ઝાડ થતા હોય છે એટલે બહાર જો કુસંગ જો કરીએ તો અંતરની અંદર આ કુસંગનું બળ એ વધી જતું હોય છે પ્રથમના અઢારમા વચનોની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે સાત માળની હવેલી હોય મહારાજ બધું વર્ણન કરે છે કે સાત માળની હવેલી એ જમાનાની અંદર મહારાજ બધું વર્ણન કરે છે અત્યારના જમાનામાં આપણે આ ફાઇવ સ્ટાર સેવન સ્ટાર હોટલનું વર્ણન સમજી લો કે સાત માળની હવેલી હોય અને ત્યાં કાચના તકતાઓ જળેલા હોય દારૂના શીશા પડેલા હોય અને કેટલાક દારૂના શીશા અંદર અંદર એકબીજાને પાતા હોય અને વેશ્યાઓ બધી થઈ થઈ કાર કરતી હોય અને આવો જ્યાં હોય અને વખતે ગમે તેઓ શ્રીજી મહારાજ કે ભગવદીય હોય એ પણ ત્યાં આગળ જઈને બેસે તે કુસંગની અસર એવી થાય તેનું અંતઃકરણ બદલાઈ જ જાય એ વખત એને વિશે ભોગવવાની બધી ઈચ્છા થઈ જ જાય અને એની સામે શ્રીજી મહારાજ કહે કે ઘાસની ઝૂંપડી હોય અને એની અંદર ફાટેલ ગોદડી ઉપર સંત બેઠા હોય ને ભગવદ્ વાર્તા કરતા હોય કથા વાર્તા કરતા હોય અને એમાં ગમે તેઓ પાપી મનુષ્ય જાય તો પણ બે ગળી તો એને થઈ જાય કે ભાઈ આપણે આ બધું છોડી અને ભગવાન ભજવા જેવા છે તો બહાર જેવો સંગ કરીએ એવો જ અંતરની અંદર એ રંગ લાગતો હોય છે પ્રથમના મહારાજે કીધું કે સિંધ જેવો ભૂંડો દેશ હોય અને પાતરીઓને ભળવા એના ભક્ષણ કરનારા એ બધાનો જો સંગ હોય તો ગમે તેવો હોય તો એ ત્યાં ક્રિયા એ બુંડી જ થાય એની અંદર એ લેવાઈ જતો હોય છે તો વારંવાર શ્રીજી મહારાજે એ આપણને ચેતવ્યા છે કે કોઈ રીતે કુસંગ કરવો નહીં કુસંગથી તો એ દુરજ રહેવું કુસંગી માણસ થકીને કુસંગ રૂપી પદાર્થ થકી પદાર્થ રૂપે પણ કુસંગ છે વ્યક્તિ રૂપે જ હોય છે એવું નહીં વ્યક્તિ રૂપે પણ હોય જેમ મંત્રા છે એ વ્યક્તિ રૂપે કુસંગનો યોગ થયો કંઈ કહીને તેની મતિ મતી ફેરવી નાખી અજામિલ છે અજામિલને એક પુષ્પરૂપે એ પોતે ઉલટા સ્ત્રી હતી અને એનું ખાલી પુષ્પ સૂંઘ્યું એની અંદર જ એની મતી ફરી ગઈ તો કોઈ પણ રીતે આ કુસંગ કરવો નહીં અને અત્યારે તો બધું આ ટીવીને ઇન્ટરનેટ ને મોબાઈલને ફેસબુકને એની અંદર લાભ ઘણા છે સારી રીતે ઉપયોગ કરીએ તો લાભ પણ છે પણ જો જાણપણું ના રાખીએ સખત અને સતત જાણપણું એ જાણપણું સહેજ ચૂક્યા તો તરત એ આપણને પાડી પણ દે અને કેટલાય પ્રસંગો બને પણ છે કે મોબાઈલની અંદર ન જોવાનું જોવે એકવાર જોવે ને આ કુસંગ કેવું છે કે એકવાર પણ કુસંગ કરે તો પણ એ પછી કેવું છે એનો ચસ્કો લાગે અને જ કારણ કે અનંત જન્મોથી કુસંગ પડેલો છે અંતરની અંદર અને બહાર આપણે આવો કુસંગ કરીએ બહાર આપણે ન જોવાનું જોઈએ અને એનું વ્યસન પડે છે જેમ બીડી સિગરેટ માણસ પીવે છે ને તો શરૂઆતની અંદર એ બીડી સિગરેટ પીવે પણ એક વાર પીવે બે વાર પીવે પછી કેવું જાય વ્યસન પડી જાય વ્યસન પડી જાય પછી એના વગર રહેવાય નહીં એમાં જોવાની અંદર પણ એવું છે મોબાઈલની અંદર એકવાર ન જોવાની વસ્તુ જોઈ અને જો એની અંદર પાછા ન વળ્યા તરત ને તરત તો પછી બીજી વાર જોવાનું મન થાય ત્રીજી વાર અને બે ત્રણ વાર જોવે ને પછી તો વ્યસન પડી જાય અને એવું વ્યસન પડે કે પછી એને જોયા વગર રહેવાય નહીં માતા પિતા જાણે એક દીકરો મારો એ રૂમની અંદર બેસીને અભ્યાસ કરે છે વાંચન કરે છે એને પણ એનું શું વાંચતો હોય એ તો ભગવાન જાણે આવું જાત જાતનું બધું જોવાની અંદર લાગી ગયો હોય એટલા માટે આવું કુસંગ કરવો નહીં કુસંગથી એ દૂર જ રહેવું એવી રીતે ઇન્દ્રિયોંતકરણનો કુસંગ અને એથી આગળ વધીને સત્સંગમાં કુસંગ એ પણ ભયંકર સત્સંગમાં કુસંગ આપણને આવે ભાઈ સત્સંગ છે એની અંદર કુસંગ જે મોડી વાત કરતો હોય અભાવ ગુણની વાત કરતો હોય એ પણ આપણને એ બાળી દે ગુણાધિદાન સ્વામીએ પાંચમા પ્રકરણની ત્રણસો ને અગિયારમી વાતમાં લખ્યું હમણાં થોડા દિવસ પહેલાં જ મહંતસાઈ મહારાજે આ વાતનું નિરૂપણ કર્યું કે ભગવાન ભજવામાં ત્રણ વિઘ્ન એક લોકનો કુસંગ ઇન્દ્રિયોંતકરણનો કુસંગ અને સત્સંગમાં કુસંગ આ ત્રણ કુસંગ એ ભગવાન ભજવાની અંદર એ વિઘ્નરૂપ છે પછી એમાં સ્વામી આગળ કહે છે કે સત્સંગમાં કુસંગનો યોગ થાય તો ભ્રમરૂપ હોય ને દેહરૂપ કરી નાખે અને જો સારાનો સંગ થાય તો દેહરૂપ હોય ને ભ્રમરૂપ કરી નાખે આ કેટલો મોટો ફેર પડી ગયો કે ભ્રમરૂપ હોય એટલે કે ખરેખર ભ્રમરૂપ હોય તો તો કોઈ અસર ના થાય પણ ચેક ત્યાં સુધી પહોંચવાયો હોય જેમ સાપ સીડીની રમત આપણે જોઈએ છે ને કે એની અંદર કેવું છે કે જો નિસરણી મળી જાય સીડી મળી જાય તો પાંચમા કે છઠ્ઠા ઉપર હોય ત્યાંથી છેક પંચાણું છન્નું ઉપર પહોંચી જાય પણ પછી સાપના મોઢા અગર આવે નવ્વાણું ઉપર આવે છેક નીચે બે ઉપર ત્રણ ઉપર આવી જાય એવી રીતે જો ખરાબનો સંગ થાય તો છેક પહોંચવા આવ્યા હોય ભ્રમરૂપ થવા આવ્યા હોય અને દેહરૂપ કરી નાખે અને જે દેહરૂપ હોય ત્રીજા ચોથા નંબર ઉપર હોય પણ જો સારાનો સંગ થાય તો છેક એને ઉપર પણ પહોંચાડી દે ભ્રમરૂપ કરી દે ગુણાદાન સાહેબ બીજી વાતની અંદર લખ્યું કે સો જન્મે એકાંતિક થવાનું આ જન્મે થાય અને આ જન્મે થવાનો એને પણ સો જન્મ ધરાવવા પડે તો આવી રીતે એ સત્સંગમાં કુસંગનું અને બહારના કુસંગનું આટલું બધું બળ હશે મોહન સાંઈ મારે જે બે દિવસ પહેલાં જ પ્રસંગ કીધો કે ગુણાધિદાન સ્વામીનો સમાગમ કરવા માટે ચરોતરમાંથી બે જણા ગયા છેક એ વખતે કંઈ આવી સુવિધાની વ્યવસ્થા સગવડની ગાડીઓની કશું જ નહીં ચાલતા જવાનું અથવા ગાડામાં જવાનું એવી રીતે જવાનું અને છેક જૂનાગઢ પહોંચ્યા અને એની અંદર જૂનાગઢ પહોંચ્યા અને એ વખતે દરવાજા આગળ જ એક છ આ સાધુ મળી ગયા અને એને કીધું ક્યાંથી આવો છો અને પૂછપરછ કીધી ને કહો સ્વામીનો સમાગમ કરો કે આવવા ઓકે પહેલાં ઠંડા પાણી પીતા જાઓ શરબત પીતા જાઓ અને બધું પીતા જાઓ પણ સ્વામી તો છે જ ક્યાંયથી જતા રહેવાના છે તો એક જણ તો કે આ બરાબર છે કે આપણે જતા રહીએ અને બીજો તો કે નહીં મારો તો સ્વામીનો સમાગમ કરવા આવ્યો છું દર્શન કરવા આવ્યો છું એટલે ત્યાં જ પહોંચી ગયો સીધો જ અને સ્વામી તો અંતર્યામી આમ પણ જાણતા હતા એટલે પેલા જે ગયા સ્વામી પાસેને પૂછ્યું કે તમે એકલા આવ્યા તો કે ના બે જણા આવ્યા તો કે બીજો ક્યાં ગયો તો કે બીજો તો કે પેલા છ આંગળીયા સાધુ મળી ગયા એની પાસે શરબત પીવા અને ઠંડા પાણી પીવા ગયા કુણાજીદાન સ્વામી કે ગયો ગયો અને ગયો જાગા સ્વામી ત્યાં બાજુમાંથી હમણે પૂછ્યું કે સ્વામી આ શું બોલ્યા ગયો ગયો ને ગયો એક એક ગર્ભવાસ લક ચોરાસીને જમપુરીમાં ગયો કારણ કે હવે મારો અભાવ નાખી દેશે પેલા સંતને મારો અભાવ છે એટલે મારો અભાવ નાખી દેશે એટલે મારો સમાગમ કરશે જ નહીં યોગીજી મહારાજ પોતે કરતા હતા કે પહેલાં એ કીધું ગુણાદિદાન સ્વામી દૂરથી બતાવી દીધા જો પેલા સભા મંડપમાં બેઠા ને એક ગુણાદિદાન સ્વામી નજીક જવા જ ના દીધા અને અભાવના શબ્દો નાખી દીધા મોહન સાંઈ મહારાજે સુંદર વાત કરી છેક અક્ષરધામનો દરવાજે પહોંચી ગયો કારણ કે ગુણાદિદાન સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ અને એમની દરવાજે છે કે નજીક પહોંચી ગયો અને ત્યાં પહોંચ્યા પછી પણ આ કુસંગનો યોગ થયો અને પછી ગર્ભવાસ લખ ને જમપુરીની અંદર હવે કેટલો બધો ફેર પડી ગયો કેટલા બધા જન્મનો ફેર પડી ગયો તો આ સંઘ ઓળખવો અને સંઘ ઓળખી અને કુસંગથી એ હંમેશને માટે એ દૂર જ રહેવું એ શ્રીજી મહારાજ અહીંયા આપણને વાત કરે છે અને સંતનો સમાગમ મહારાજે પોતે કીધું પ્રથમના એકવીસમાં વચનાઓમાં કે દિવસે દિવસે ભગવાનનું મહાત્મ્ય સમજાય એટલા માટે સાધુનો સંઘ નિરંતર રાખવો નિરંતર સાધુનો સંઘ એટલે કુસંગને વચ્ચે માગ જ ના મળે એને બેસવાનો ટાઈમ જ ના મળે યોગીજી મારે એક દ્રષ્ટાંત આપતા કે એક વખતે એક બાબા હતા હવે એને એના દીકરાનું કામ પડ્યું દીકરાનું નામ જીવલો એટલે જીવલાને બોલાવ કે જીવલા 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 બોલાય અને પછી ઘણા વખત પછી આવી રીતે જીવલા જીવલા કર્યું ને પછી જીવલો બાબા પોતે બોલતા બંધ ધ્યાન કીધું કે જીવલા ક્યારનો તને બોલાવું છું તો તું કેમ હોકારો દેતો નથી કારણ કે તમે વચ્ચે કંઈ શ્વાસ લો બંધ થાવ તો હોકારો દઉં ને યોગીજી મહારાજા દ્રષ્ટાંત આપતા એમ આપણે પણ આ ભગવાનનું ભજન સંતનો સમાગમ એનો મહારાજ કે નિરંતર સંગ રાખીએ તો વચ્ચે પેલો કુસંગને પેશવાનો માગ જ ના મળે એ આપણી નજીક આવે જ નહીં એટલા માટે સતત આ સંતનો સમાગમ બ્રહ્માંડ સ્વામી પણ કીધું ને કે સંત સમાગમ કીજે હો નિષદિન સંત સમાગમ કીજે સંતનો સમાગમ એ નિષદિન આવી રીતે કરતા રહીએ તો પછી અંદર જે સંતના શબ્દો પડ્યા છે એનું બાળ વધતું હોય છે બીજી પણ જે મહારાજ વાત કરે છે એ આપણે આગળ ઉપર જોઈશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય